फ्रेंड जय श्री कृष्ण। आज आप जावाना छे एक एवं मंदिर ज्या तमे जासो एटले तमने एकदम शांत वातावरण लागशे। नदी किनारे आवेलुं छे, बहु सरस मंदिर छे। तो चलो आज तमने हुं तेनी दर्शन करावुं मंदिरना। तमे आ जोई शको छो, मंदिरनो मेन गेट छे। अने आ बाजुमां जे दीवाल छे ए राजा ड्रिंकिंग बोटल प्लांट छे, जे पाणीनो प्लांट छे। पाणीना पाउच, पाणीनी बोटल ने एवुं बधुं बनावे छे। एक्जेक्ट एनी बाजुमां जे आ गेट आवेलो छे, आ गेट थी आपणे अंदर काचा रस्ते अंदर जवानुं छे। जे 5 मिनिटनो रस्तो छे गेट थी। रस्तो काचो छे पण सारो रस्तो छे, बहु ખાડા ખબડા નથી એમાં। તમે જોઈ શકો છો એમ આપણે કાચા રસ્તા ઉપર જવાનું ચાલુ કરી દીધું છે। એટલે બાજુમાં જે દીવાલ દેખાય છે તે રાજા ડ્રિંકિંગ વોટરનો પ્લાન્ટ છે આખે આખો। એટલે આ સાઈડમાં વાડી છે દોસ્તો। આ મંદિર આવેલું છે મોરબીથી આશરે 15 કિલોમીટર દૂર, અને વાંકાનેરથી જાય છે 45 કિલોમીટર દૂર। જે સરનાળા બાયપાસ હાઈવે કહેવાય, જ્યાં જૂના આરટીઓ મોરબીની ઓફિસ છે તેની બાજુમાં આવેલું છે આ મંદિર। તમે જોઈ શકો છો રસ્તો કેવો છે, તે સિંગલ પટ્ટીનો રસ્તો છે। મંદિર બહુ સારું છે મિત્રો, એક વાર જાઓ, આનંદ માણો। ત્યાં તમે આખો દિવસ રોકાઈ શકો છો। સુંદર એવી જગ્યા છે, મોટું વિશાળ ગ્રાઉન્ડ છે। એકદમ એવું જ લાગે કે આપણે ડાયરેક્ટ જંગલમાં જ આવી ગયા છીએ કે શું, કેમ કે બંને બાજુ વાડી વિસ્તાર છે અને રસ્તો પણ કાકરી નાખેલો છે એટલે સારો છે। અમુક જગ્યાએ જ ખડા ખબડા આવે છે, બાકી રસ્તો બહુ સરસ છે। મિત્રો મંદિર બહુ ઘણું અંદર હોવાથી તમને અહીંયા એકદમ શાંત વાતાવરણ મહેસૂસ થશે। કોઈ જાતનો વાહનનો ઘોંઘાટ નહીં સંભળાય, અને ઝાડવા જાજા હોવાથી જંગલ જેવું લાગે, અને શુદ્ધ ઓક્સિજન પણ મળશે એટલે આખા દિવસ તમે અહીંયા રોકાઈ શકો છો એવું છે। અહીંયા મહાદેવનું પણ મંદિર એક આવેલું છે, તેનો પણ વિડીયો બનાવીને હું મૂકીશ, તે પણ તમે જોઈ લેજો। અત્યારે આપણે વાત કરવાના છીએ ઉંદેડી માતાજીના મંદિરની। આપણે જઈ રહ્યા છીએ ઉંદેડી માતાજીના મંદિરે। તમે જોઈ શકો છો એમ થોડા ઘણા ખાડા પણ છે, બહુ સારો રસ્તો પણ નથી। ગાડી ઠેટ લગી મંદિરે પહોંચી જાય એવો રસ્તો છે, ખટારો પણ નીકળી જાય એટલી બધી જગ્યા છે। તમે જોઈ શકો છો તેમ અહીંયા ફાર્મ હાઉસ બનાવેલા છે, નારેલીના ઝાડ વાવેલા છે, મોટી મોટી દિવાલો બનાવેલી છે 6-6 બાર-બાર ફૂટ। અને આપણે હવે પહોંચી ગયા છીએ ઉંદેડી માતાજીના મંદિરે। તમે જોઈ શકો છો પાર્કિંગની કેવડી મોટી વ્યવસ્થા છે, તે જૂના ઝાડ છે ત્યાં, કેવડો મોટો વડલો છે તે આ વડલો જઈને જ મિત્રો સમજી જાઓ કે આશરે કેટલું મંદિર જૂનું હશે તે। આવડી મોટી પાર્કિંગની જગ્યા છે મંદિરની બાજુમાં, આપણી બ્લુ આઈ પાર્ક કરેલી છે તમે જોઈ શકો છો તેમ। આ મંદિર મિત્રો નદીના એકદમ કિનારા ઉપર આવેલું છે। ઉંદેડી માતાજીનું મંદિર તો પાણીમાં છે, કેમ કે આગળ ડેમ ભરેલો છે, મચ્છુ ડેમ 3નું પાણીનો પાછળનો ભાગ અહીંયા આવે છે। આ ઉંદેડી માતાજી મંદિરે જવાનો મેઇન રસ્તો છે, નાની જ બાજુમાં બીજો પણ રસ્તો છે, પણ આ રસ્તે તમે જાઓ એટલે ડાયરેક્ટ નીચે કાંઠા ઉપર જે માતાજીનું મંદિર આવેલું છે ત્યાં તમે જઈ શકો છો। પણ મિત્રો તમને હું આજે દર્શન નહીં કરાવી શકું,
કે મંદિરમાં પાણી ભરેલું છે, તમે જોઈ લો પાણી ક્યાં લગી છે તે હું તમને દેખાડીશ. જો મિત્રો કેટલું પાણી ભરેલું છે, એટલે સામે છે તે ઉદરી માતાજીનું મંદિર છે, અને આ બીજો રસ્તો છે મંદિરમાં જવાનો, જે ઉપર પહાડી ને એવું બધું હતું એ કાપીને ત્યાં સરસ મજાનું મંદિર ને મહારાજને રહેવા માટેની રૂમ ને એવું બધું બનાવી દીધું છે. તમે જોઈ શકો છો સામે દેખાય છે તે જે મહારાજ આ પૂજા કરે છે તેમનો રૂમ છે. મહારાજ ન હોવાથી આપણને માતાજીનો ઇતિહાસ જાણવા નથી મળેલ, પણ અહીંયા પણ બીજું મંદિર પણ છે માતાજી ભગવાનનું, તે પણ હું તમને જરૂર દેખાડું. ઉંધેડી માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ હોવાથી તેના દર્શન હું તમને નહીં કરાવી શકું. જ્યારે પાણી ઉતરી જશે ત્યારે એકવાર પાછા આપણે આવશું અને માતાજીનું મંદિરના દર્શન કરાવીશ તમને. હું તમે જોઈ શકો છો રસ્તો, આ બીજો રસ્તો છે મંદિરે જવાનો, અને આ છે ઉંધેડી માતાજીનું મંદિર. દોસ્તો ઓલા ઝાડ જે તમને દેખાય છે છત ઉપર, ત્યાં લગી પાણી ભરેલું હતું. હમણાં જ પાણીના દરવાજા ખોલવાથી આટલું પાણી નીચે ઉતરેલું છે, બાકી આખું મંદિર પાણીની અંદર ગરકાવ થઈ ગયેલ હતું. આ મચ્છો ડેમ 3 પાછળનો ભાગ આવે છે દોસ્તો. અહીંયા મંદિરમાં પાણીનો ઠેલાવ આવે છે, કેમ કે ડેમ આખો ભરેલો હોવાથી પાણી આ લગી પહોંચી જાય છે. તમે જોઈ શકો છો પક્ષીઓ કેવા ઉડે છે તે, અને આ છે મોટી વિશાળ જગ્યા. સામે પુલ પણ દેખાય છે નદી ઉપર બાંધેલો છે તે, અને અહીંયા મોટું ગ્રાઉન્ડ પણ છે વિશાળ, જ્યાં હિંચકા પણ છે, લપસ્યા તો નથી, તે છોકરા માટે સારી એવી વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ કેવડું મોટું છે તે. ચાલો દોસ્તો ટાઈમ જાજો બરબાદ ના કરીએ અને મંદિરના તમને દર્શન કરાવું. તમે જોઈ શકો છો ઉપર બનાવેલું આ બીજું મંદિર છે. અહીંયા પેલા 10-12 વર્ષ પેલા કાંઈ નહોતું, ખાલી ઉંધેડી માતાજીનું મંદિર એક જ હતું નીચે. આ બધું હમણાં વિકસાવેલું છે, નવું મંદિર ને બધું બનાવેલું છે. ચાલો આપણે અંદર જઈએ અને ભગવાન માતાજીના દર્શન કરીએ. અંદર થી ક્યાંક દોસ્તો મંદિર આવું લાગે છે. કાળ ભૈરવ દાદાની મૂર્તિ પણ રાખેલી છે, સાંઈબાબાની મૂર્તિ પણ રાખેલી છે, આ બાજુ ગણેશ ભગવાનની મૂર્તિ પણ રાખેલી છે. અલગ અલગ દેવી દેવતાઓના કેટલાય ભગવાનના મૂર્તિ અહીંયા રાખેલી છે. મહાદેવની શિવલિંગ પણ રાખેલી છે, મેરડી માતાજીની મૂર્તિ પણ રાખેલી છે. અલગ અલગ દેવીઓની મૂર્તિ પણ રાખેલી છે, તમે જોઈ શકો છો. રાધા કૃષ્ણ ભગવાનનો ફોટો રાખેલો છે, આ સાઈડમાં હનુમાનજીની મૂર્તિ રાખેલી છે. દોસ્તો હવન કુંડ પણ છે જ્યાં ઋષિ મુનિઓ હવન કરે છે તે, તો ચાલો હું તમને તે પણ દેખાડું જ્યાં અહીંયા હવન કુંડ છે તે. આ હવન કુંડ છે મંદિરની અંદરથી કઈક સામેનો નજારો આવો દેખાય છે ઉંધેડી માતાજીના મંદિરનો, તમે જોઈ શકો છો નજારો. આ છે મંદિર દોસ્તો. આ બાજુમાં આવેલું વિશાળ ગ્રાઉન્ડ છે, અહીંયા તમારા છોકરાઓ પૂરા દિવસ રમી શકે છે. એકદમ જંગલ જેવું વાતાવરણ છે. ક્રિકેટ રમવું હોય, વોલીબોલ રમવું હોય, પિકનિક મલાઈ હોય તો તમે અહીંયા આવી શકો છો. તમે જોઈ શકો છો કેવડું મોટું વિશાળ ગ્રાઉન્ડ છે, શુદ્ધ ઓક્સિજન પણ અહીંયા તમને મળે છે દિવસમાં, કેમ કે ઝાડ ઝાઝા હોવાથી પ્રદૂષણ કઈ થતું નથી, વાહનો એટલા બધા હોય નહીં, અહીંયા ઘોંઘાટ કઈ થાય નહીં, શુદ્ધ હવા તમને આખો દિવસ મળી શકે છે, ચોખ્ખો ઓક્સિજન. અને મોટું ગ્રાઉન્ડ હોવાથી છોકરા પણ અહીંયા રમી શકે છે. દોસ્તો કેવો લાગ્યો મારો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મળીશું પાછા આવા જ નવા વિડીયો.